400 વર્ષ પહેલા જે હિરસુરી મહારાજ થયા એના 50-60 વર્ષ પહેલા એમણે દીક્ષા લીધી, પાલનપુરના પાટણ આવ્યા દીક્ષા લીધી, દીક્ષાના 2-4 વર્ષ તો ગુરુ પાસે ભણ્યા છે, પછી એમને ઉપરનું જ્ઞાન ભણવું હતું, ભણાવનાર ગુજરાતમાં કોઈ નહોતું. આ મહાપુરુષને થયું ક્યાં જાઉં, અને ગયા દોલતાબાદ. દોલતાબાદ આવ્યું છે ને યુપીમાં હશે કદાચ, એ દોલતાબાદ પહોંચ્યા, દેરાસરના દર્શન કરી ઉપાશ્રયમાં ઉતર્યા. ઉપાશ્રયમાં કાજો વગેરે કાઢીને બેઠા 3 સાધુ આવ્યા છે, ત્રણેયને ભણવું જ. પંડિતજી પૈસા વગર ભણાવે નહીં, બ્રાહ્મણ છે, પિયા વગર તો કોઈ ભણાવવાનું નથી. અને આ દોલતાબાદમાં સાવ નવા છે, કોઈ ઓળખતું જ નથી. કોઈ ઓળખાણ પીછાણ હોય તો કહેવાય કે ભાઈ અમે ભણવા આવ્યા છીએ, જરા પંડિતજીની વ્યવસ્થા કરો ને. અને ત્રણેય સાધુ આસન પાથર્યું, ટેબલ ઉપર આમ હાથ મૂકી આમ બેઠા છે. બરાબર એ જ સમયે એક શ્રાવિકાએ ઉપાશ્રયમાં એન્ટ્રી મારી, દરવાજા ખુલ્લા હતા. આ એ દોલતાબાદ હતું કે જ્યાં ક્યારેક જ મહાત્મા પધારતા, ઉપાશ્રયના દરવાજા ઘણા દિવસે ખુલ્યા. આ શ્રાવિકાનું નામ હતું જસબાઈ. આ જસબાઈએ એન્ટ્રી મારી, વંદન કરી અને મહાત્માનું મોઢું જોયું. શું પાવરફુલ બ્રેન હોય છે અમારી શ્રાવિકાનું, ફેસ રીડિંગ હોય છે ને, આજકાલ ફેસ રીડિંગ કરતા હોય. કોઈ પણ જાતની ડિગ્રી લીધા વગર આ બાઈએ હિરસુરી મહારાજનું મોઢું જોયું. ત્યારે તો આચાર્ય નતા, સાદા મુનિ હતા. ફેસ રીડિંગ કર્યું, મહારાજ સાહેબ ક્યાંથી પધાર્યા છે? ગુજરાતથી આવ્યા છીએ. કેમ પધાર્યા? ભણવા માટે આવ્યા છે. તો માણસે ભણજો ને, આમ ચહેરો કેમ ઉદાસ છે? શું ગુરુ મહારાજની યાદ આવે છે? ગુરુજીની તો યાદ આવે, પણ ઉદાસ એટલા માટે છીએ કે આ પંડિતજી ભણાવશે, એને રોજનું આપવું પડશે. અમે તો સાધુ છીએ, અમારી પાસે તો કંઈ ન હોય, ક્યાંથી આપશું? હવે સાંભળજો, આ સંઘની શ્રાવિકાઓ પણ કેટલી ઉદાર હોય છે. જસબાઈએ મહારાજ સાહેબને કીધું, મહારાજ સાહેબ અમારા જેવા શ્રાવકોને શ્રાવિકાઓ બેઠા હોય, પછી તમારે આ બધી ચિંતા ના કરવાની હોય, ભૂલી જાઓ, કોણ ચૂકવશે ને કેટલા ચૂકવશે, બધું ચૂકવાઈ જશે. તમે દિલ દઈને ભણો. અને હિરસુરી મહારાજ દોલતાબાદની અંદર દિલ દઈને ભણ્યા. એ ભણ્યા પછી જે એમનું પુણ્ય વધ્યું, એમની આજ્ઞામાં 2000 સાધુ, 3000 સાધ્વી અને મુસ્લિમ રાજા અકબર એ પણ એમનો ભક્ત શિષ્ય બની ગયો. જો હિરસુરી મહારાજને આવી કોઈ જસબાઈ શ્રાવિકા ના મળી હોત, તો આ જિન શાસનને જગતગુરુ હિરસુરીશ્વરજી ના મળ્યા હોત. દુઆ દો, અહીંયા એવી કોઈક જસબાઈ બેઠી હોય તો એમને ધન્યવાદ આપું છું. સાબરમતીમાં 350 સાધ્વીજી છે. હું માનું છું ત્યાં સુધી 5-1 પાઠશાળા તો સાધુ સાધ્વીની ચાલતી હશે ને, ખાસ કરીને સાધ્વીજીની, કે જ્યાં પંડિતો, જૈન પંડિતો ભણાવતા હશે, એનો લાભ પણ લેનારા હશે જ. મને તો ક્યારેક એવો વિચાર આવે છે, આ એ સાબરમતી છે, જો ધારે તો આખા અમદાવાદમાં જ્યાં પણ સાધુ સાધ્વીજી જૈન પંડિત પાસે ભણતા હોય, એના પગારની જવાબદારી એકલો સાબરમતી જો સંઘ લઈ લે ને, તો એ બેડો પાર. તમારા દીકરા માટે લાખો વાપરી શકો, તમારી દીકરી માટે તમે લાખો રૂપિયાને ડોનેશન આપી શકો, પણ જીન શાસનના સાધુ અને સાધ્વીજી મારે એટલા માટે બોલવું પડે છે. એક સંઘની અંદર એક સાધ્વીજી મને મળ્યા હતા, ચોમાસુ હતા, અને ચોમાસામાં એ સાધ્વીજી મહારાજ ભણ્યા નહીં. મને ચોમાસા પછી મળ્યા એટલે મેં પૂછ્યું, કેમ તમે ભણ્યા નહીં? તમે તો હોશિયાર છો, તમારે ભણવું જોઈએ. ત્યારે સાધ્વીજી શું બોલ્યા ખબર છે? હું તો ભણવા તૈયાર હતી, પંડિતજી ભણાવવા પણ તૈયાર હતા, પણ એ પંડિતજીને કોઈ પગાર ચૂકવનાર નહોતું, માટે હું ભણી નહીં. એ દિવસે મારી આંખમાં આંસુ આવી ગયા કે સંઘે, એ સંઘના શ્રાવકોએ કેવું ઘોર જ્ઞાનાવરણ કર્મ બાંધ્યું હશે. એક સાધ્વીજી પૈસાના અભાવે
पगार ना अभावे पंडित जी पासे भणी न सक्या।